वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ओमवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः श्रीसहजानन्दाय नीलकण्ठाय च नमो नमः શ્રી ગુરુચરણકમ્યો નમો બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય શ્રી હરિ કૃષ્ણ મહારાજની જય શ્રી મહારાજની જય કથા સાંભળનારા બધા જ ભક્તોને ખૂબ ભાવથી જય શ્રી સ્વામિનારાયણ શ્રી હરિચરિત્રામૃત સાગર પુરદસમુ તરંગ ઓગણપચાસમું આપણે શ્રવણ કરીએ છીએ નારાયણ ધુની કરત હો ગઈ મધ્ય હિરાત નારાયણ ધૂની કરત હરે હો ગઈ મધ્ય હિરાત ભગવાનની ધૂન એવી મધ્ય રાત્રિ થઈ ગઈ મહારાજ સંતોને તો ભાવ છે પણ ભક્તોનો ભાવ જોઈ ભગવાન શ્રીહરી ખૂબ રાજી થયા ભુજનગરના ભાવિલા ભક્તોને ભગવાને બિરદાવ્યા અને મહારાજે અદ્ભુત વાત કરી જે માણસને જે વાતમાં માલ મનાય ને તે કામ કઠણ હોય ને તો પણ સુગમ થઈ જાય કરવું સરળ લાગે અને કરી શકે ભજન કરવું એ કઠણ છે અડધી રાત સુધી કરવું એ વધારે કઠણ છે પણ બધા ભક્તોને માલ મનાનો છે એમાં કલ્યાણ દેખાય છે ભગવાનનો રાજીપો દેખાય છે કૃપા દેખાય છે એના પરિણામે અડધી રાત સુધી ઉત્સાહથી બધાએ ભજન કર્યું આપણા લોયાધામ પરિવારમાં સાત દિવસની અખંડ ધૂન રાત્રે જાગી જાગીને ભક્તોએ કરી એકસો ભક્ત ચિંતામણીના પાઠ વંદુના ત્રણ પુરસ્ચરણ ધનમંગલના બે પુરસ્ચરણ હજારો દંડવત પ્રદક્ષિણાઓ બસ વાલા ભક્તો જેટલું થાય એટલું ભજન કરીએ જો કરતે હોંગે ભજન ધીરે ધીરે મિલ જાયગા વો સજન ધીરે ધીરે કરતે ભજન ધીરે ધીરે ભજન કરવાની આદત પાડો પછી તો ઉતાશીનો સમય હતો રંગ તૈયાર થયો સંતો ભક્તો સવારે સ્નાન કરવા ગયા નદીનું નિર્મ નિર્મળ હતું સ્નાન કરી શ્રીહરી પાણીમાંથી બહાર આવ્યા અંગ લુછીને વસ્ત્ર પહેર્યા ચરણોમાં ચાખડીઓ પહેરી ઘનશ્યામ શ્રીહરીએ ઉતારે આવ્યા શ્રીહરિએ અને સંતોએ નિત્ય પૂજા વિગેરે કરી લીધું સવારે જાગી તુરંત મોબાઈલ ઉપાડવો ને આ કુટેવું છે સવારે જાગી આંખો બંધ કરી શ્રીહરીનું પાવન સ્મરણ કરવું ને આ સારી ટેવું છે સ્નાન કરવા જઈએ ત્યારે ભગવાનને યાદ કરી સ્નાન કરવું એ ઉત્તમ ટેવ છે ભગવાનને સંભાળ્યા વિના ખાલી નાવામાં મસ્ત થઈ જાય અડધો કલાક 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 લોકો બાથરૂમમાં નીકળે નહીં એ લોહીથી સ્નાન છે ત્યારબાદ પૂજા કરીએ ભગવાને પૂજા કરી રંગનો બધો સામાન ભેળો કર્યો રંગમંડપ અદ્ભુત બનાવ્યો હતો તેમાં રંગના હોજ ભર્યા હરિભક્ત સ્ત્રીઓને માટે રંગમંડપ અલગ કરાવ્યો તેમાં રંગ ભરવાના બે હોજ બનાવ્યા હતા શ્રીહરિએ ત્યાં જઈને તેમાં સ્નાન કર્યું સ્ત્રી ભક્તોનો તાજો ઉત્સાહ જોઈને બધો રંગ પ્રસાદી રૂપ કરી દીધો શ્રીહરિએ કહ્યું મહારાજ ઉત્સવો કરતા પણ ઉત્સવની અંદર મહારાજ હંમેશા અમેરિકામાં તમે જાણો છો કોઈ પણ કામ હોય ને એના ક્રાઈટેરિયા હોય છે એની મર્યાદાઓ હોય છે એટલે આ દેશમાં પ્રશ્ન બહુ ઓછા થાય છે આપણા મંદિરમાં આ સ્ટેજ કરવું હતું એની પરમિશન માટે અમારે કેટલું પેપર વર્ક કરવું પડ્યું સ્ટેજ કર્યું તો કે પગથિયા પગથિયા વડા ન ચાલી એક જ પગથિયા આપણે રાખેલા વધારે પબ્લિક હોય ને ઉતરવું હોય એક સાથે બે બાજુ સ્ટેપ કરાવવા પગથિયા કરાવવા ફરી ક્વેશ્ચન પૂછ્યો કે આ સ્ટેજ ઉપર કોઈ વડીલ માણસ ધીસ ઇઝ પબ્લિક પ્લેસ ઉમર લેક પણ આવે ઉમર લેક માણસ સ્ટેજ ઉપર ચડતા હોય અને પડી જાય તો સેફટી શું આ દેશમાં રહ્યા આટલી નાની નાની વાતમાં સરકાર કાયદા આટલા ઊંડા ડિટેલમાં છે એ જાણવા મળ્યું ત્યારે એમ થયું આપણા શાસ્ત્રોમાં બધું હતું આપણે ભૂલી ગયા આ લોકોએ સ્વીકારી લીધું એટલે સુખી છે ધર્મો રક્ષતી रक्षितः ધર્મ રક્ષા કરે છે પણ કોની જે ધર્મની રક્ષા કરે છે એની જે ધર્મની રક્ષા કરે છે રક્ષા એટલે પાલન કરે જે ધર્મનું પાલન કરે ધર્મ તેનું પાલન કરે છે માટે કોઈ પણ પરિસ્થિતિમાં ક્યારેય પણ આજ્ઞા લોપવી નહીં આ લખી નાખો બહુ વડાઈ મારવામાં માલ છે નહીં ભગવાનના નામે મોટા પુરુષના નામે જ્ઞાન ભક્તિના બળે આજ્ઞાઓ જેણે જેણે તોડી છે ને બધા દુઃખી થયા છે શ્રીજી મહારાજ ટકોર કરે છે મહારાજે કહ્યું વિધવા હોય ને તેણે રંગે ન બહેનોએ મર્યાદા રાખવી સ્ત્રીઓએ પણ પોતાના બે જૂથના રૂપમાં વિભાગ કરવો એક જૂથ રાધાને નામે બીજું જૂથ શ્રી કૃષ્ણના નામે રાખવું સહુએ ભગવાનને સંભાળીને રંગે રમવું રંગક્રીડા એટલે કે આજની હોળી ધૂળેટી તમે જાણો છો કેટલો પવિત્ર પર્વ પણ લોકોએ બગાડી નાખ્યો કીચડ ઉડાડે ગંદી ગાળો બોલે સ્ત્રી પુરુષોની મર્યાદા તોડી નાખે કેવા કેવા વિભિત વિચિત્ર અને વિકૃત રૂપો આપણે જોઈએ છીએ આપણી દિવ્ય અને ભવ્ય પરંપરાને આપણે લોકોએ જ ગંદી કરી છે ભારતની ગંગાને ગંદી કરવા માટે ઓસ્ટ્રેલિયાના માણસો નથી આવતા ભારતના માણસો જ જે ગંગાની આરતી કરનારા છે ને આરતી કર્યા પછી મૈયા મૈયા કરીને કચરો ક્યાં નાખે આરતીનો મૈયાની અંદર આ અણસમજણ આ ગોબરી સમજણ બધી જગ્યાએ આપણી છે ભગવાન શ્રી શ્રીરી કેવા સાવધાન કરે છે બહેનો ભાઈઓના અલગ ગ્રુપ કર્યા બહેનો બહેનોમાં ભાઈઓ ભાઈઓમાં બહેનોમાં પણ વિધવા બહેનો માટે મહારાજે ટકોર કરી ગાડીમાં ડ્રાઈવર હોય પેસેન્જર હોય પેસેન્જરો બધા વાતો કરતા હોય ખાતા હોય ગમે તેમ ચારે બાજુ જોતા હોય એનું જોઈને પછી ડ્રાઈવર કે હું પણ એમ કરવા માંડું તો શું થાય દરેક માણસની ડ્યુટી અલગ હોય છે અને જેની જે ડ્યુટી હોય એ પ્રમાણેનો ધર્મ હોય ધર્મ સ્થાન સાથે ધર્મ સમય સાથે અને ધર્મ વ્યક્તિ સાથે સંકળાયેલો છે ત્રણ વસ્તુ હું વક્તા છું હું બોલું તો સારું લાગે અને તમે બધા શ્રોતા ના બોલો તો સારું લાગે પણ તમે બધા બોલવાનું ચાલુ કરી દો તો કેવું થઈ જાય તો કથા કહેવાય કે વ્યથા કહેવાય સમજ્યા તમે ધર્મ અલગ છે મારો ધર્મ બોલવાનો થઈ ગયો તમારો ધર્મ મૌન રાખીને સાંભળવાનો થઈ ગયો ધર્મ સ્થાન સાથે જોડાયો છે સમય સાથે જોડાયો છે સવારના પોરમાં ઠાકોરજી જાગે આપણે પ્રભાતિયા ગાઈએ અને સાંજે પોઢતા હોય તો પોઢણિયો ગાઈએ ભલે પ્રેમાનંદ સ્વામીનું પદ મુક્તાનંદ સ્વામીનું પદ પણ સવારે ચાર વાગે પોઢણીઓ ચાલુ કરીએ તો પ્રેમાનંદ સ્વામીનું પદ છે મહિમાનું છે મૂર્તિનું છે પણ તેમ છતાં એનો સમય જોવો પડે જોવો પડે કે નહીં સ્થાન સમય અને વ્યક્તિ અદભુત વાતો છે આ જે સ્ત્રી પુરુષોને સરખા થવું છે સરખા કપડાં પહેરવા છે સરખા દેખાવું છે સરખા નખરા કરવા છે એ તો આ પ્રોબ્લેમ છે બાકી સ્ત્રીઓ સ્ત્રીઓની મર્યાદામાં રહે પુરુષો પુરુષોની મર્યાદામાં રહે કોઈ પ્રશ્ન થાય જ નહીં જેને ભગવાનને રીઝવવાનું તાન ન હોય કેવળ મનોવિનોદ કરવા માટે રંગથી રમે છે તેને અંત કાળે યમદૂત આવે છે તેને ઘણો માર મારે છે હરિભક્તોએ આવા ઉત્સવમાં અપશબ્દ બોલવા નહીં પરંતુ કીર્તન ગાઈને ભગવાનને સંભાળવા બહેનોને મહારાજે આ ટકોર કરે છે ધર્મની મર્યાદા તોડે આ લોકમાં તો દુખી થાય પરલોકમાં પણ દુખી થવાના શ્રી હરિકુ હરિકુ સંભાર નિહિતા બેર બેર ઉત્સવ કરે જન પ્રેતા બેર બેર ઉત્સવ કરે જન પ્રેતા ઉત્સવ કરને કો ફલ હે એ તો કે ચરિત્ર સંભારના તે તો ભગવાનને સંભાળવાને માટે તો ભક્તજને વારંવાર પ્રેમથી ઉત્સવ કરવાના છે ઉત્સવ કરવાનું ફળ પણ એટલું છે ભગવાનના ચરિત્રોને યાદ કરવા ઉત્સવ કરીએ આપણામાં ઉત્સાહ વધે આપણામાં ધર્મ વધે આપણામાં આનંદ વધે આપણું સુખ વધે પણ આજે ઉત્સવો કેવા થાય છે દુઃખ થાય ક્યાંક ક્યાંક ધર્મના નામે એટલા મોટા મેળાવડા થતા હોય આપણે સાંભળીએ કે માણસોમાં ભીડ થઈ માણસોમાં ભાગદોડ થઈ કોઈ કારણ વજુદ હતું નહીં માણસો દોડ્યા દસ માણસો રોડ ઉપર કચડાઈ ગયા જીવતા માણસોને કચડી નાખ્યા આવું સાંભળીએ છીએ આપણે હું નામ નથી લેતો વાલા ભક્તો આ બધી અણસમજણો આપણે કાઢવી પડશે ભગવાન પોતાની પત્ની સીતાજી હતા એને ભૂલ કરી એને દંડ આપ્યો પિતા દશરથની ભૂલ હતી રામને છોડી કામને આધીન બન્યા તો દશરથને પણ ભોગવવું પડ્યું ભગવાનને ત્યાં એક જ નિયમ છે ભૂલ કરે તે ભોગવવી જ પડે એક્સ વાય જેડ કોઈ પણ હોય ભગવાનના નામે કરશે તો પણ ભોગવવી પડશે સાધુના નામે કરશે તો પણ ભોગવવી પડશે જ્ઞાન કે ભક્તિના નામે કરશે તો પણ ભોગવી પડશે માટે આજ્ઞામાં રહેવું સો વાતની એક વાત છે બધા લખી રાખવા કડી સો વાતની એક વાત છે નવ કરવો આજ્ઞા લોપ રાજી કરવાનું રહ્યું પરુ નવ કરાવી કોપ નિષ્કુળાંદ સ્વામી કહે શાસ્ત્રમાં સો વાત હજાર વાત લાખ વાત છે પણ બધી વાતનો સાર એટલો જ છે વાતની એક વાત છે નવ કરવો આજ્ઞા લોપ પેલું પગથિયું કહ્યું ડોન્ટ્સ આજ્ઞાના બે પ્રકાર છે એક નિષેધરૂપ એક વિધિ રૂપ આપણે શું કરીએ છીએ કરવા જેવા પાંચ કરીએ અને ન કરવાના નવ્વાણું કામ કરીએ કેવાય છે ને સવારે પાંચ માળા કરે દિવસે પંચાણું ચાળા કરે તો સરવાળો કેવો થાય ચાળા છોડી અને માળા કરે ને એનો મહિમા છે હોય કાળા તો બિચારી શું કરે માળા આપણી માળા ઉગેવી નથી માળા એ ભક્તિ છે ભક્તિ ધર્મ સહિત હોય ને તો જ કલ્યાણ કરનારી બને તમે બધા ટ્રેજેડી ઓફ ટાઇટેનિક જાણો છો ટાઇટેનિક જેવું જહાજ બુલેટ પ્રૂફ હતું દુનિયાનું રિચેસ્ટ એક સમૃદ્ધમાં સમૃદ્ધ જહાજ અને દુનિયાના સૌથી સમૃદ્ધ માણસોની સૌથી સમૃદ્ધ સફર કેટલી શાનદાર યાત્રા શરૂ થઈ અને તમે જાણો છો એક બરફની ટેકરી સાથે ટકરાયું તૂટી ગયું અને કેટલી મોટી ટ્રેજેડી થઈ કેવી રીતે માણસો મરી ગયા આખી કથા તમે જાણો છો બસ હું કહેવાય માગું છું કે ટાઈટેનિકની ટ્રેજેડી નથી આ ટ્રેજેડી ઓફ અવર લાઈફ આપણે બધાએ ભૂલ કરી છે અને ભૂલ કરીએ છીએ અને કર્યા પછી પાછા એ ભૂલને ઢાંકીએ છીએ સુધારવાનો પ્રયત્ન નથી કરતા એટલા માટે વાલા ભક્તો શ્રીજી મહારાજ વારંવાર ગુણાતાનંદ સ્વામી કહે ને મુમુક્ષુને હાકલા પડકારા કરનાર જોઈએ ન કરવાનું ન કરવું એટલે કે છોડી દેવું આ પહેલું ધર્મનું પગથિયું છે સો વાતની એક વાત છે નવ કરવો આજ્ઞા રાજી કરવાનું પરુ રહ્યું રાજી કરવાના કામ દૂર રાખ્યા રાજી કરવાનું છોડો કુરાજી થાય એવા ધંધા બંધ કરીએ તો પણ ઘણું છે સ્વામી એમ કે પીપા પાપ ન કીજીએ પુણ્ય કિયા સો બાર અગર કિસી કા લિયા નહીં તો દિયા બાર હજાર મહારાજ અદભુત ટકોર કરે છે ઉત્સવનું ફળ ભગવાનના ચરિત્ર યાદ આવે આપણા જીવનમાં કઈક પ્રાપ્તિ થાય જગતના લોકો તો કેવા છે વિવાહમાં અને હોળીને રમવામાં છોડી દે વાત સાચી ખોટી આજે લગ્નમાં કેવા કેવા ગાંડા નખરા લોકો કરે છે વડોદરાની સત્ય ઘટના છે મેં વડોદરામાં હતા તે દરમિયાન લોકો વાતો કરતા વીસ પચીસ વર્ષ પહેલા બનેલી લગ્નનો વરઘોડો નીકળ્યો લોકો એટલા બધા પીન નાચતા હતા એક માણસ ભાન ભૂલી ગયો કપડાં કાઢીને રોડ પરના પોલીસને બોલે દંડા મરાવવા પડ્યા વિચારો તમે વિવાહના નામે હોળીના નામે ઉત્સવના નામે આનંદના નામે લોકો વિકૃતિ તરફ જ વધી રહ્યા છે નિર્મર્યાદ થઈને ફાવે તેવું મુખથી બોલે છે અને તેમાં પાછા હેત માને હેત જાણે છે જે ભગવાનના ભક્ત નથી તેની મનોભાવના જે દબાયેલી હોય છે ત્યાં હોળી જેવા પ્રસંગો એ દેખાય આવે છે લો મહારાજ કહે છે ઉપરથી ડાયા દેખાતા હોય પણ આવા આનંદના પ્રસંગ આવે ને ત્યારે બહાર નીકળી જાય અંદર કેવો છે ભાંડભવાઈમાં વિવાહમાં હોળીના દિવસોમાં વિમુખ લોકો દારૂ પીવે છે આ તો સારું છે શ્રીજી મારી ત્રણ જ વસ્તુ બાકી અત્યારે હોત તો ગણપતિના સમયમાં નવરાત્રીમાં એની તો વાત જ ન થાય વેલેન્ટાઇન ડે હવે ચાલુ થઈ ગયો ઇન્ડિયાની અંદર વિચાર તો કરો દિવાળી ગઈ થર્ટી ફસ્ટ ડિસેમ્બર ચાલુ થઈ ગયો વાલા ભક્તો તમે ભગવાનના ભક્તો છો સાવધાન રહેજો આપણી પરંપરા ભૂલી ભૂલીસુને કાગડો હંસને જોઈ બતક ને જોઈ બગલાને જોઈ મોરને જોઈને બધાની ચાલ ચાલવા ગયો ને બીજાની ચાલ તો ન આવડી પોતાની ભૂલી ગયો જિંદગી ભર દુખી થયો આપણે આપણું જીવન ધન્ય બની જીવીએ આપણે કાજે કોઈ અન્ય બની જીવીએ સબસે બળા રોગ ક્યાં કહેગે લોગ દુનિયાની સૌથી મોટી કરુણા એ જ છે કે દરેક માણસ બીજાનું જોઈને જીવે છે પોતાની શક્તિ પોતાની શ્રદ્ધા પોતાની કેપેસિટી જોઈને સંતોષ સાથે જીવનારા માણસો બહુ ઓછા થઈ ગયા છે આગ લાગી છે અપેક્ષાઓની આગ લાગી છે એવી આગ લાગી છે જીવ પ્રાણી માત્ર શેકાઈ રહ્યા છે બાકી ભગવાને અપાર સુખ મૂક્યું છે જુઓ મહારાજ ટકોર કરે છે જગતના જીવ આ બધા સમયમાં ભાંડભવાયા હોય વિવાહ હોય હોળી હોય કેવા નખરા કરે ભગવાનનો ભક્ત આ જ બધા પ્રસંગમાં સત્સંગની રીતે ચાલે અને પશુ જેવું વર્તન કરે જગતના લોકો જે ભગવાનને શરણે ન ગયા હોય એવા વિમુખ પછી તે નર હોય કે નારી કોઈ પણ વર્ણના હોય કોઈ પણ આશ્રમના હોય તે મનુષ્યની બુદ્ધિને કાળ હરી લે છે જ્યાં ભાંડ અને ભવાઈ રમાતી હોય ત્યાં ભગવાનના ભક્ત બાઈ ભાઈ કોઈ પણ હોય તેમને પગ મૂકવો નહીં ઉપર કહેલા ભાંડ ભવાઈ વગેરેમાં હરિભક્ત થઈને હાજરી આપે છે તેને ક્યારેય હરિભક્ત કહેવો જ નહીં લો દુઃખની વાત તો એ છે દાદા પેલા છે ને ભાંડ ભવાઈ આવતા ને એ રામાયણ જ કરતા સીતારામના ચરિત્રો લેતા અને વર્ષમાં એક વાર ગામમાં આવતા ડાયા માણસો ગામની અંદર આવવા પણ ન દેતા ગામની બહાર ભાગોળમાં રાખતા એને પણ એ ભાંડ ભવાય ગામમાં આવી ઘરમાં આવી આજે તો રૂમ રૂમની અંદર આજે તો માણસના ખિસ્સામાં આવીને બેઠી છે આ મોબાઈલ ઇન્ટરનેટ શું છે ભાંડ ભવાય તો સારી દાદા એમાં એક જ સો ચાલતો બે સો ચાલતા વાલા ભક્તો સાવધાન થજો એકવીસમી સદીનો કુસંગ છે ને આ શાસ્ત્રમાં લખ્યો નથી અરે અમે સંતો વ્યાસપીઠ પરથી બોલી પણ ન શકીએ આવી વિકૃતિઓ ખતરનાક દુનિયામાં આવી ગઈ છે આ કોરોના નથી થયો આ કુદરતનો કોપ છે કાળા કર્મ કર્યા છે ને જીવ પ્રાણી માત્ર કુદરત રૂઠ્યા છે પણ તેમ છતાં કેટલા બ્રહ્મનિષ્ઠ સંતો ભક્તો ભજન કરે છે ને એટલે કરોડોમાં જે જાનહાની થવાની હતી એ લાખો સુધી અટકીને ઊભી છે હજી સમજી જાય તો સારું છે હજી સમજી જાય તો માટે ભજન વધારો જગતના લોકો શું કરે છે એ નહીં જોવાનું આપણે આપણે શું કરવું છે મારે મહારાજને રાજી કરવા છે મારે મહારાજની એક પણ આજ્ઞા લોપવી નથી અરે સ્વપ્નમાં પણ આજ્ઞા લોપવી નથી સંકલ્પથી પણ મહારાજની આજ્ઞા લોપવી નથી આવો દ્રઢાવ કરો પૂજ્ય યોગી સ્વામી એમના જીવનની ડાયરી હું તમને બતાવીશ એમના શબ્દોમાં તમે વાંચજો એક યોગી જેવું જીવન જીવનાર સંત આપણી વચ્ચે હતા અક્ષરધામમાં મહારાજના ચરણોમાં બેસી ગયા એ ડાયરીના શબ્દો તમને બતાવીશ ભક્તો આજે આપણે લોયાધામ પરિવારના બે આપણા મહામુક્તો અક્ષર નિવાસી થયા શિકાગો નિવાસી અશ્વિન કાકા અને બે દિવસ પહેલા એકાદશીના દિવસે ફોરિડા લોયાધામ પરિવારના અગ્રગણ્ય ભક્તરાજ મનુમાસા બંને ભક્તોને યાદ કરવા છે પણ વાલા ભક્તો બસ તમે અને અમે આપણે ભગવાનના ભગત છીએ આ વાત હંમેશા યાદ રાખવી જગતના જીવોને ફેલફતુર કરતા જોઈ આપણે ક્યારેય પણ નહીં એમાં મોહિત થવું નહીં મહારાજ એમ કહે છે ભાંડ ભવાઈ ચાલતી ત્યાં પગ મૂકીને હરિભગત ન જાણવો આજે તો ખિસામ લઈને ફરે છે બધા બોલો દરેક માતા પિતાને મારી વિનંતી દીકરાઓને ફોન આપો પણ ફોન આપતા પહેલા કન્ડિશન કરી લો કે બેટા તારો ફોન અમે વાપરીશું તારો ફોન અમે ખોલીશું ચેક કરીશું અને ચેક કરવાની આદત રાખો દીકરાને ભલે ન ગમે તો પણ આવું કામ કરવું જોઈશે આ ફોનમાંથી જે વિકૃતિઓ આવી છે ને અત્યારે એકવીસમી સદીનું સૌથી મોટું વ્યસન હોય સૌથી મોટું પાપ હોય સૌથી મોટો અપરાધ હોય તો આ ફોન દ્વારા જ થઈ રહ્યું છે ઉપર કહેલા ભાંડભવાઈ વગેરે વગેરેમાં હરિભક્ત થઈને હાજરી આપે તેને ક્યારે હરિભક્ત કહેવો જ નહીં આ દુનિયામાં અપાર અને અનેક કેફ નશા ભર્યા છે તેનો ગણતા પાર આવે તેમ નથી તે ભાંડભવાઈ કે હોળી આદિની જે હિન રમતનો હરિભક્તે દૂરથી જ ત્યાગ કરવો અને તે તો અને તે તો જ સાચો ભાગ્યશાળી હરિભક્ત કહેવાય આ બધી વસ્તુનો ત્યાગ કરે જેટલી અસાર વસ્તુ છે તે વિમુખને પ્રિય લાગે છે વિમુખ લોકોને મૂવી જમી ગમે ભગવાનના ભક્તને મંદિરે જવું ગમે વિમુખ લોકોને બારનું ખાવું પીવું એ બધું ગમે ભગવાનના ભક્તને ભગવાનનો પ્રસાદ જમવો એ ગમે જગત અને ભગત એની રીત આકાશ અને પાતાળ જેટલી જુદી છે જેના હૃદયમાં દોષ ભર્યા હોય તે લોકોને દૂષિત વસ્તુ જ ગમે તમે ચંદન પેલું કે ચંદન માખી પરહરી દુર્ગંધ હોય ત્યાં જાય માખી હોય માખી એને તમે સરસ મજાની સુગંધ હોય ફૂલનો બગીચો હોય ત્યાં બેસડે ન ગમે પણ એ ઉડીને ક્યાં જશે દુર્ગંધ હશે ગંદી વસ્તુ પડી હશે ત્યાં જાય ચંદન માખી પરહરી દુર્ગંધ હોય ત્યાં જાય અભાગીનરને કથા ગમે નહીં ઊંઘે કાં ઉઠી જાય આવું દ્રષ્ટાંત ન આપવું જોઈએ પણ કથામાં પ્રસંગ નીકળ્યો કહી દઉં ભૂંડ હોય ભૂંડ એને તમે મેસુબ આપો મેવા મીઠાઈ આપો એને ભાવે એને તો મળ મળે ને મળ આજના માણસોની વૃત્તિ આટલી વિકૃતિથી ભરેલી થઈ ગઈ છે કેટલે ભજન કરવું પડશે કચરો બધો અહીંયા છે જેટલું ભજન થશે ને એટલું અંતઃકરણ શુદ્ધ થશે અને અંતઃકરણ જેટલું શુદ્ધ થશે ને

તે બધી ક્રિયાઓને હરિભક્તે તજી દેવી અને હરિભક્ત થઈને જો એ નિંદિત ક્રિયાને કરે તો તેને ક્યારેય હરિભક્ત જાણવો નહીં કેટલાક લોકો ધન નારી અને પુત્રને હરી લેવાને માટે કેટલાક પાખંડ રચે તીવ્ર ત્યાગ પાળીને ધન નારીની એટલી બધી નિંદા કરે કે તેઓ વાત કરીને બીજાના મોહને ટાળી દે જગતમાં જેટલી વસ્તુ અર્થની ઉપયોગની એટલે કે ભોગની હોય છે તેમાં મનુષ્યને સ્વાભાવિક રીતે મોહ થતો દેખાય છે જે મનુષ્યને જે બાબતમાં ભરપૂર મોહ રહેતો હોય તેનું આચરણ જ ડાયા મનુષ્યના ઉર્મા તે જણાવી દે છેલો જેમાં જે બાબતનો વધારે પડતો ત્યાગ લોકોને દેખાય ત્યારે તે દેખનારાને ત્યાગ કરનારા ઉપર હેત થાય પછી તે ત્યાગીને ધન નારી પુત્ર સુધા આપે છે દંભ અને પાખંડ આમ ફેલાય છે મોક્ષ એક પુરુષાર્થ છે તે બધા જ પુરુષાર્થમાં શ્રેષ્ઠ છે તેમાં જેને મોક્ષનો ખપ હોય તે જ મોક્ષ રૂપ પુરુષાર્થને ચાહે છે મોક્ષના ખપવાળા આ જગતમાં બહુ ઓછા છે મોક્ષ અર્થરૂપ ની ચિંતા મણી તે હા મોક્ષને ચાહનારા જગતમાં બહુ ઓછા છે મંદિરમાં આવતા હોય ભગવાનના દર્શન કરતા હોય સાધુ પાસે બેસતા હોય તેમ છતાં જગતના લોચા જ માગતા હોય જગતના પદાર્થો જ માગતા હોય સ્ટોર સારો ચાલે નોકરી સારી મળે અમેરિકાના વિઝા મળે વિઝા મળ્યા હોય તો અમેરિકામાં નોકરી મળે નોકરી મળે સિટીઝન ભગવાનને ભગવાનના સંત પાસે આવ્યા પછી પણ એવી બુરી કામનાઓ લઈને માણસ આવતો હોય છે આવો ભક્તો આજની સભામાં આ બે મુક્તોને એટલે યાદ કરવા છે એમના જીવન એવા દિવ્ય છે તમે આ ફોટો જોઈ શકો છો ગયા અઠવાડિયે લોયાધામ શિકાગો પરિવારના ખૂબ સ્નેહી આત્મી ભક્ત અશ્વિન કાકા અક્ષર નિવાસી થયા આ મુક્તરાજ કેવા હતા ગયા વર્ષે અમે એમના ઘરે શિકાગો ગયા એમની ઉંમર હતી બહુ બીમાર હતા છેલ્લા કેટલા સમયથી કેન્સર હતું એટલો બધો સ્નો પડેલો અશ્વિન કાકા આવી શકે એવી પરિસ્થિતિ હતી નહીં પછી અમે બધા તમે આ ફોટામાં જોઈ શકો છો ભાવેશ ભગત છે નરેશ ભગત છે મનુદાદા છે ગોપાલ ભગત છે આ બધા ભક્તો સાથે હું નીલકંઠ સ્વામી ઠાકોરજી મહારાજને લઈ અને અશ્વિન દાદાને ત્યાં પધરામણી કરવા ગયા અશ્વિન દાદાએ આરતી કરી આરતી કરી એમના ઘરે કીર્તન ભક્તિ થઈ એમની નિષ્ઠા ભાવના જોઈ નરેશ ભગત એટલું બધું રડ્યા તે દિવસે એમના ઘરે આ ભક્તરજ કેવા હતા એમની વાત હું મારા શબ્દમાં કરું એના કરતા એના શબ્દમાં તમે વાંચો એમનો પત્ર હજી થોડા સમય પહેલા આપણા મંદિરમાં એમણે કાગળ લખેલો વર્ષમાં એકાદ વાર એમનો પત્ર આવતો સેવા પણ મોકલતા અશ્વિનભાઈએ આ પત્ર લખ્યો પત્ર મેં કાયમ માટે મુખી રાખ્યો છે હરિભક્તોની સમજણને વંદન કરવાનું મન થાય તમે આ પત્ર વાંચો બધું સંબોધન લખ્યું પછી લખે છે શરીર નરમ ગરમ રહ્યા કરે છે ત્રણ ચાર મહિને હોસ્પિટલનો આંટો મારવો પડે છે મારા પત્નીને પણ ડાયાબિટીસ તથા તબિયત બગડતા દસ બાર દિવસ હોસ્પિટલમાં રહેવું પડે છે ગઈકાલે ઘેર આવ્યા મહારાજની ખૂબ દયા છે પતિ પત્ની બીમાર છે ત્રણ ચાર મહિને દવાખાને જવું પડે છે દવાખાનેથી જે આવ્યા છે તો એ શું લખે છે મહારાજની શબ્દ જો મહારાજની ખૂબ દયા છે શબ્દ તો જુઓ એવા મહિમાવાળા હતા તમે મળ્યા હોય ને એની વાત જો સાંભળી હોય ને તમારા રૂવાડા ઊભા થઈ જાય નીલકંઠ સ્વામી પહેલી વાર આવ્યા હતા નીલકંઠ સ્વામી તો અઠવાડિયા સુધી ઘણી બધી વાર અશ્વિનભાઈને એટલા યાદ કર્યા એટલા યાદ કર્યા ભક્તો ત્યાગી ગૃહિનો કોઈ મેળ નથી તમારે અને અમારે ભગવાન રાજી થયેલા દિવ્ય જીવન કરવા પડશે સુખ અને દુઃખ આ સંસારમાં ચાલ્યા જ કરવાનું ક્યારેક કોરોના તો ક્યારેક બીજી ઉપાધિ આ સંસારમાં ચાલ્યા જ કરવાની આપણે આ બધી પરીક્ષામાંથી પાસ થઈ અને મહારાજને ગમે એવું જીવન જીવવાનું છે શબ્દો જુઓ જ જે દુઃખ પડે છે તે સર્વે સુળીના ઘા સોયથી ભોગવાવે છે મહારાજનો મહિમા ક્યારેય ઓછો થયો નથી જ્યાં સુધી તમે જુઓ જ્યાં સુધી ગળામાં મારા મહારાજની કંઠી અને કપાળમાં તિલક ચાંદલો હોય તેનું કાળ કર્મ માયા શું બગાડી શકે શબ્દ તો જુઓ એની બીમારી એના ઘરની પરિસ્થિતિ તમે જુઓ જાણો નિહાળો ને તો તમને દયા આવે પણ એની નિષ્ઠા એની ખુમારી તમે જુઓ ને તો વંદન કરવાનું મન થાય આપણું મસ્તક ચૂકી જાય કશું જ નહીં ભગવાનની અતિશય કૃપા છે નીલકંઠ વર્ણ્યું મારો સર્વોપરી છે અને જે જીવનમાં દેહ મૂકીને કરોડો જન્મે પામી ન શકાય તે કેવળ કૃપાએ કરીને મળ્યા છે વાહ વાહ મહારાજની વાતો કરતા કરતા ઉભા થઈ જતા એની આંખોમાંથી આંસુની ધાર થવા લાગે રડવા લાગે બાળકની જેમ આપ સંતોને સાંભળીએ ત્યારે નંદ સંતોના શબ્દો જ સાંભળીએ છીએ લોયાધામ એ અમેરિકાનું અક્ષરધામ છે સવરી ભક્તો સંતો સૌમાં મારી ભક્તિ રહે અને મનમાં મારા દાસ બુદ્ધિ રહે એવી પ્રાર્થના કરજો ગુરુજીના ચરણોમાં કોટી કોટી પ્રણામ મારી ઉપર રાજી રહેજો મારા સ્વામિનારાયણ સદાય મારા ચિત્તમાં છે એવા ને એવા જીવનકાળ રહે એવી પ્રાર્થના કરજો આપ સૌ સંતોને તથા સર્વ દાદા હરિભક્તોને મારાવતી ચરણોમાં વંદન કહેજો જય સ્વામિનારાયણ દાસ અશ્વિનના આપ સૌના ચરણોમાં કોટી કોટી વંદન ગયા અઠવાડિયે આ મુક્તરાજ મહારાજના ધામમાં ગયા કેન્સર ની બીમારી હતી કોરોના લીધે નહીં પરંતુ બસવાલા ભક્તો આ સાચી સમજણ છે આને મોક્ષ નો ખપ કહેવાય કેવાય આજે તો બધું સારું હોય બધું સાનુકૂળ હોય તેમ છતાં હજી ઓછું જ પડે બધાને બિલગેટ થવું છે એના કરતાં આગળ નીકળી જવું છે બોલો એવા જ બીજા ભક્તરાજ લોયાધામ ફ્લોરિડાના મનુમાસા તમે આપ દર્શન કરી શકો છો પૂજ્યપાદ ગુરુજી ઓગણીસો ત્રાણુંમાં અમેરિકા પધાર્યા ત્યારે ફ્લોરિડા ખૂબ લાંબુ રહ્યા હતા ત્યારે મનુમાસા કોન્ટેકમાં આવ્યા ગુરુજીની ખૂબ સેવા કરી ત્યારથી આ જ દિવસ સુધી ચડતો ને ચડતો રંગ એવો ને એવો જ ભાવ અરે એટલું નહીં એમના જીવનમાં જે સંતોષ હતો ને એમના જીવનમાં જે શાંતિ હતી ને દાદાના જીવનના સદગુણમાં દાદાની હાજરીમાં એમના દીકરા સંદીપભાઈ નવયુવાન હતા બહુ મોટો બિઝનેસ સંભાળતા હતા મોટેલ વિગેરે અને અચાનક સંદીપભાઈને એવો રોગ થયો અને ભગવાનના ધામમાં ગયા તેમ છતાં દાદાની હિંમત એવી ને એવી રહી પછી તો આપણા સુરેશ ભગત મિકી ભગત આ બધા કોન્ટેકમાં આવ્યા એ બધા પરિવારને લીધે દાદાને બહુ હુંફ મળવા લાગી પછી બિઝનેસને બધું સુરેશ ભગત નિકી ભગતને સોંપી દીધું દાદા નિવૃત્ત હતા ભગવાનનું ભજન કરતા એમાં પણ હમણાં લોયાધામ ફોરિડામાં મંદિર થયું એટલા રાજી થયા એટલા રાજી થયા હમણાં ગુરુજી પધાર્યા ગુરુજી સાથે બેઠા હતા એમની આંખમાંથી આંસુ પડી ગયા કે ગુરુજી મારો સંકલ્પ પૂરો થયો તમે ઓગણીસો ત્રાણુંમાં આવ્યા ત્યારે આપણે વાત કરી હતી કે અહીંયા મંદિર થાય તો સારું આવા મુક્તરાજ એકાદશીના દિવસે જ હાર્ટ એટેક આવેલો બહુ મોટો અને દાદાને ખબર ન પડી અથવા ખબર પડી એમણે કોઈને કીધું નહીં પછી બે ચાર દિવસ પછી દવાખાને ગયા ત્યાં સુધીમાં તો હાર્ટ એટલી હદ સુધી ડેમેજ થયેલું કંટ્રોલ થાય એવી પરિસ્થિતિ હતી જ નહીં ડૉક્ટરોએ બધી મહેનત કરી પણ લાગ્યું કે હવે આમાં કંઈ સુધારો થયો છે નહીં પૂજ્ય પાઠ ગુરુજીએ રાજી થઈ આશીર્વાદનો વિડીયો મોકલ્યો ઇન્ડિયાથી દાદાએ વિડીયો દવાખાનામાં સાંભળ્યો અને રાત્રે એકાદશી આપણે અહીંયા મંદિરમાં પણ ધૂન કરી અને રાત્રે મોડી રાત્રે દાદાએ દેહ છોડી દીધો આવો આ બંને સદગત આત્માને આપણે હૃદયથી વંદન કરીએ મહારાજને પ્રાર્થના કરીએ આ લોયાધામ પરિવારમાં આવા આવા મુક્તો આવા આવા ભગવાનના ભક્તો મહારાજ મોકલે છે બસ આપણું જીવન પણ આવું બને મહારાજને ગમે એવું મોક્ષ અર્થરૂપ નિધિ જે હા ચિંતામણી છે દુર્લભ દુર્લભ ઇન પુરુષાર્થ મોટો નિધિ છે ખજાનો છે ચિંતામણી કરતા મહત્વનો છે દુર્લભમાં દુર્લભ ભગવાનનું ધામ છે તે મોક્ષ થાય ત્યારે તે ધામમાં નિવાસ મળે છે બીજી બધી રીધિ સિદ્ધિઓ અપાર કહેવાય છે તે મોક્ષ વિના બધું નકારું છે જેના શુભ પુણ્ય એટલે કે ભાગ્ય ઉદય થાય તેને જ મોક્ષ રૂપે નિધિ પ્રાપ્ત થાય છે તમારે ને મારે નક્કી કરવાનું છે આપણે મોક્ષ જોઈએ કે દુઃખ જ જોઈએ છીએ કે આ જગતની વેઠ જ કરવી છે ખાલી શું કરવું છે આપણે નક્કી કરવાનું છે સહુ જનને કરવા છે સુખી રે નથી રાખવા કોઈને દુખી રે મહારાજની તો પ્રતિજ્ઞા છે જીવ પ્રાણી માત્રને સુખ આપવા જ પધાર્યા છે પણ આપણે નક્કી કર્યું છે કે અમારે તો દુખી જ થવું છે તો શું થશે બોલો કોણ જીતશે મહારાજની વાત જીતશે કે આપણી મા બાપની ઈચ્છા હોય દીકરાને ડોક્ટર કરવો છે પણ દીકરો એટલો બધો અન્નાડી હોય ધમાલી હોય અને ડાકુ થવું હોય તો કોણ જીતે કોની ઈચ્છાનો વિજય થાય તમે મા બાપ તરીકે તમારા ઘરમાં અનુભવતા હશો વાલા ભક્તો નાના બાળકની ભૂલ અજ્ઞાની વૃત્તિ આપણે સમજી શકીએ છીએ પણ ભગવાનની આગળ આપણે એવા જ મહા અજ્ઞાની છીએ એવા હાઉ બાળ બુદ્ધિ છીએ આપણે ક્યારે વિચાર માટે એક જ આ કથામાંથી શીખો બીજાની ભૂલ માફ કરો આપણી ભૂલ સાફ કરો આટલું આવડી જશે ને એટલે બધું જ આવડી ગયું બધું જ પાતાળથી લઈ પ્રકૃતિ પુરુષના લોક સુધીના જેટલા સુખ કહેવાય છે બધા મોક્ષરૂપી નિધિની તુલનામાં ફિક્કા છે કૂચામાં અને રસમાં કેટલો ફરક છે તેટલો ફરક બીજા સુખમાં ને મોક્ષમાં છે મોક્ષ સિવાયના બીજા સુખને જે ચાહે માનો તે નિર્ભય સુખનો માર્ગ જ ભૂલી ગયા છે જગતમાં ત્રણ પ્રકારના સુખ છે દાદા એક કાલ્પનિક સુખ સુખ હોય નહીં લાગે બીજું ક્ષણિક સુખ અને ત્રીજું શાશ્વત સુખ કાલ્પનિક સુખ એટલે શું આ લોકો ડ્રગ્સ લે છે બરાબર જાત જાતના વ્યસનો છે આ બધું કાલ્પનિક સુખ છે ડ્રગ લેનારને એમ થાય છે કે મને આનાથી આનંદ થાય છે સુખ મળે છે પણ એને ખબર નથી આ સુખ નહીં આ તો સુખનો ખાલી આભાસ થઈ રહ્યો છે આમાં કોઈ વાસ્તવિક સુખ નથી છે હરણને દેખાય સામે પાણી છે તળાવ ભર્યું છે હરણ દોડે પાણીને જોઈને રાજી થાય શું એને પાણી મળશે ઉલટાનું એ હરણ મરી જશે મોટા ભાગના હરણ મૃગજળ જોઈને તડકાની છાયામાં દેખાતું પાણી જોઈને એ બાજુ ભાગે અને તડફડી તડફડીને મરે છે મોટા ભાગના માણસોની આવી દશા કાલ્પનિક સુખમાં જ જીવે છે આજે વર્ચ્યુઅલ દુનિયા વધી રહી છે કાલ્પનિક દુનિયા વધી રહી છે ફેસબુક ઉપર પાંચ હજાર મિત્રો ટ્વિટર ઉપર બે હજાર ફોલોઅર્સ અને ખરેખર ઘરની અંદર જુઓ તો બે જણા વાત કરનાર ન હોય કાલ્પનિક દુનિયા એટલી વધી રહી છે માણસ વાસ્તવિકતાથી બધી દિશામાં દૂર થઈ રહ્યો છે ફોન પર ટીકટીક કરતા કરતા વોટ્સઅપ દ્વારા એના મિત્રને ઓસ્ટ્રેલિયા ઇન્ડિયા પુત્ર તે ખાધું સામે સગા મા બાપ બેઠા હોય એને ન પૂછી શકે સાવધાન થજો કાલ્પનિક સુખ બીજા નંબરનું સુખ ક્ષણિક સુખ થોડી સુખ જેવું લાગે થોડી લાગે ચોરી કરી અનિતિથી અપ્રામાણિકતાથી જે કામ કરનારા છે વ્યવહાર કરનારા છે ધન મેળવનારા છે પદાર્થ મેળવનારા છે ચોરી કરે મોટો માલ મળી જાય થોડા દિવસ સારું લાગે પણ શું ચોરી કરીને આખી જિંદગી કોઈ સુખી થઈ શકે દાદા એક વાર પકડાશે ને આખી જિંદગીનું ધોકાવી નાખશે ત્રીજું સુખ છે શાશ્વત સુખ પરમાનન્ટ હેપીનેસ શિક્ષાપત્રની શરૂઆતમાં મહારાજે કહ્યું આ શિક્ષાપત્રી પ્રમાણે રહેશે તે આલોક અને પરલોકમાં મહા સુખને પામશે પરમેનેન્ટ હેપીનેસ એવર લાસ્ટિંગ હેપીનેસ એ કયું છે નીતિથી ધર્મથી પ્રામાણિકતાથી જે મળે એને શાસ્ત્રની મર્યાદા પ્રમાણે ભોગવે અને ભગવાનની ભક્તિ કરે એ આલોકમાં પણ સુખી અને પરલોકમાં પણ સુખી કેવી સરસ વાત નિર્ભય સુખ મહારાજ એવું વાપર્યું શબ્દ બીજા બધા સુખ કેવા છે ભયવાળા તમે લાડુ બહુ જમો તો કયો ભય છે દાદા હા તમે બધા ડાયા છો તમે ધીમે બોલો લાડુ જમે તો ડાયાબિટીસનો ભાઈ બહુ કાજુ કાતરી ખાધા જ કરે તો કેનો ભાઈ કેલેસ્ટ્રોલનો ભાઈ બોલો બધામાં ભય બેઠો છે આ દુનિયાની કઈ વસ્તુ એવી છે જે નિર્ભય છે નિર્ભય સુખનો માર્ગ તો મહારાજની ભક્તિ છે મહારાજની સેવા છે મહારાજની મૂર્તિ છે ધર્મની મર્યાદાઓ છે સત્સંગના વિના સવેળા મોક્ષનો માર્ગ કોણ બતાવી શકે ધર્મ કે અધર્મની બાબતમાં કંઈ જ્ઞાન ન હોવા છતાં સહુ પોતપોતાના મતમાં મોક્ષ માની રહ્યા છે અરે અત્યારે સત્સંગ સિવાય મોટે ભાગે બીજા મતોમાં કોઈ ઠેકાણે શુદ્ધ મોક્ષ લગભગ કોઈ પામતા જ નથી શુદ્ધ ધર્મ શુદ્ધ જ્ઞાન શુદ્ધ વૈરાગ્ય અને શ્રેયમાં પ્રેમરૂપ શુદ્ધ ભક્તિ એ બધા શુદ્ધ સત્સંગ વિના તો કેવળ કહેવા બોલવા માત્રમાં રહ્યા છે અરે પેટ ભરવાના ગુજરાન ચલાવવાના સાધન બની ગયા છે ધર્મ હવે ધંધો બની ગયો છે જૂનો સમય તો ધંધાને લોકો ધર્મ જેમ ચલાવતા કાકા કાલેલકર બહુ અદભુત વાત લખે એક સમયે તો ધંધાને લોકો ધર્મની જેમ ચલાવતા ના જે દુઃખ થાય ધર્મને લોકો ધંધાની જેમ ચલાવે છે કેવું લખ્યું ધર્મ જ્ઞાન વૈરાગ્ય ભક્તિ આ બધું પેટ ભરવાનું સાધન બનાવી દીધું આ બધા સાધન મોક્ષ માટેના છે તે મિથ્યા મતોમાં તો એવી વાતો કહેતા હોય છે ભગવાનની શરણાગતિ સ્વીકારી લીધી પછી લેસ માત્ર પાપનો ભય જ છે ક્યાં ભગવાન કલ્યાણ કરી નાખશે આપણું બોલો ભગવાનના નામે પાપ કરે ભગવાન કેવો દંડ આપશે એને જે દેશમાં જે રાજાનું રાજ્ય હોય તે રાજાની મોહર છાપ મળી ગઈ પછી ભયસાનો જે નાકેદાર જે નાકેદાર લૂંટારા જેવા હોય તે પણ તે મોહર છાપને જોઈને કોઈ રોકતા નથી જો સાચા રાજાની મોહર છાપ હોય તો તેના દેશમાં તે ચાલે પણ ખોટાની મોરછાપ હોય તો તો વધારે દુઃખ પડે છે જેમાં લેસ માત્ર ધર્મ ન હોય ભગવાનના સ્વરૂપનું જ્ઞાન પણ ન હોય જેમાં વૈરાગ્ય કે ભક્તિનો છાંટો ન હોય એવા જે ગુરુ હોય તે તો ખોટા રાજા જેવા ગણાય જે પુષ્કળ વ્યસન રાખે જાત જાતનો નશો કરે એવા ગુરુ ખોટા કહેવાય અને એવા ખોટા ગુરુની ગમે એટલી સેવા કરે એનું કોઈ કલ્યાણ થાય ગાયને ઘરમાં લાવો ને તો દૂધ મળે પણ ધોળું પ્રાણી સમજી રોડ પર રખડતું જાણી સસ્તામાં મફતમાં ઉપાડી આવો અને ગધેડું હોય એ દૂધ આપે કે લાતો મારશે માટે બધા ધોળા પ્રાણી ગાય ન હોય જેટલું ધોળું દેખાય એટલું દૂધ ન હોય ક્યારેક ખાટી છાશ પણ નીકળે એટલા માટે તો કહેવત છે ને ડોબું લેવું તો દોઈને ગુરુ કરવા તો જોઈને તેને દૂરથી તજી દેવાય જે કોઈ પણ મતમાં ગુરુ નિયમ રહિત હોય તો જેને મોક્ષનો ખપ હોય એવા હોય તે ગુરુનો ત્યાગ કરી દેવો કારણ કે સદ્ગુરુ ખોટા હોય તો કરોડ જન્મે પણ કલ્યાણ ન થાય અને સદગુરુ જો સાચા મળી જાય તો કરોડ જન્મની કસર આને આ જન્મે ટળે ગુણાત્યાનંદ સ્વામીની વાત કરોડ જન્મની કસર આ જ ટળે અને બ્રહ્મરૂપ કરી મૂકે જો ખરેખર સાધુ મળે અને કહેમ કરે તો બે શરત છે સાચા સંત મળે એ પહેલી શરત અને બીજી શરત એ કહે એમ કરે તો મુક્તાનંદ સ્વામી પણ કીર્તનમાં ગાયું ને સદગુરુ સાચા રે પહેલી શરત જે સંતની આપણે ભક્તિ કરીએ સમાગમ કરીએ સેવા કરીએ સંત કેવા હોવા જોઈએ સાચા નંબર બે બીજી શરત સદગુરુ સાચા રે સેવો શુદ્ધ ભાવ શું રે પછી સેવા આપણે કરીએ સમાગમ કરીએ આપણો સેવા સમાગમનો ભાવ શુદ્ધ હોવો જોઈએ વચનામૃતમાં મહારાજ એમ કહે વક્તા પણ ઉત્કૃષ્ટ હોય અને શ્રોતા પણ સાચી શ્રદ્ધાવાળો હોય તો કસર ટળે તો ખોટ જાય આપણે ભાગ્યશાળી પૂજ્યપાઠ ગુરુજી જેવા બ્રહ્મનિષ્ઠ સંત આપણને મળ્યા છે આવા સદગુરુ મળ્યા છે બસ હવે આવા સદગુરુને મોક્ષ માટે સેવી લઈએ સાચા ભાવથી પૂજી લઈએ કરોડ જન્મની કસર ઢળી જશે ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાંત મુનિ વિરચિત શ્રી હરિચરિત્રામૃત ચરિત્રમૃત સાગરના દશમ પુરમા શ્રી હરિયે ભક્તોને સત્ય તથા અસત્ય ગુરુની વાત કરી એ નામે 49મો તરંગ સમાપ્ત થયો બોલો ઘનશ્યામ મહારાજની જય શ્રી શ્રીધરમ શ્રી ધરમ સર્વદેવૈશ્વરમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામી नीलकण्ठं भजे